ગુરુત્તમ સામાન્ય અવયવ ના તમારું સ્વાગત છે તમને કોઈ પૂછે કે બાર અને આઠ નો ગુરુત્તમ સામાન્ય અવયવ જણાવો કોઈ સંખ્યાનો અવયવ એટલે એવી સંખ્યા જેના વડે તમે તે સંખ્યાને નિશેષ ભાગી શકો ચાલો તો હવે શોધીએ કે બાર અને આઠ નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા અ શું મળે તે ખૂબ સહેલું છે સૌ પ્રથમ આપણે આ દરેક સંખ્યાના અવયવ મેળવીશું આમ પહેલા બારના અવયવ મેળવીએ એક એ તેનો અવયવ છે બેના ઘડિયામાં પણ બાર મળે ત્રણ પણ બારનો અવયવ છે અને ચાર પણ તેનો અવયવ છે પાંચના ઘડિયામાં બાર આવે નહીં છ પણ એક અવયવ છે બે ગુણ્યા છ બરાબર બાર અને અંતે બાર અને અંતે બાર એ બારનો અવયવ છે એક ગુણ્યા બાર બરાબર બાર આમ આ બધા ઘડિયામાં ત્રણ એ આઠનો અવયવ નથી ચાર ચાર એ આઠ નો અવયવ છે અને અંતે એક ગુણ્યા આઠ બરાબર આઠ આમ હવે બાર અને ના બધા અવયવ આપણી પાસે છે તો ચાલો જોઈએ કે બાર અને આઠ ના સામાન્ય અવયવ કયા છે તે બંનેમાં એક એ સામાન્ય અવયવ છે એક એ દરેક સંખ્યાનો અવયવ છે જ હવે જુઓ બે પણ બંનેનો એક સામાન્ય અવયવ છે તેમજ ચાર પણ બંનેનો સામાન્ય અવયવ છે આપણને કોઈ એક જ સામાન્ય અવયવ શોધવામાં રસ નથી આપણે તો ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવો છે આમ અહીં બધા સામાન્ય અવયવ છે જુઓ કે બધામાંથી સૌથી મોટો એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે તે શોધવું ખૂબ જ સહેલું છે તે ચાર છે આમ બાર અને આઠ નો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસ્સા આપણને મળે ચાર ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ પચીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે પચીસ અને વીસ નો ગુસ્સા અ ચાલો પહેલાની જેમ જ ગણતરી કરીએ પચીસ ના બધા અવયવ એક બે અવયવ નથી ત્રણ પણ અવયવ નથી ચાર પણ નથી પાંચ પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ મળે અને અંતે પચીસ આમ ના ફક્ત ત્રણ જ અવયવ છે તે તમે જાતે જ વિચારજો કે ને ફક્ત ત્રણ જ અવયવ કેમ છે જ્યારે અમુક બીજી સંખ્યાના વધુ અવયવ કેમ મળે હવે વીસના અવયવ જોઈએ એક બે ચાર પાંચ દસ અને વીસ જુઓ કે એક એ બંનેનો સામાન્ય અવયવ છે પણ તેની જરૂર નથી એના સિવાય જુઓ એના સિવાય જુઓ કે પાંચ એ બંનેનો સામાન્ય અવયવ છે આમ પચીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ છે અહીં લખીએ ગુસ્સા પચીસ અને વીસ પચીસ અને વીસ નો ગુરુત્તમ સામાન્ય અવયવ પાંચ વધુ એક ગણતરી કરીએ હવે લઈએ પાંચ અને બાર પાંચ અને બારનો ગુણ પાંચ અને બાર નો ગુરુત્તમ સામાન્ય અવયવ શું મળે પાંચ ના અવયવ ખૂબ જ સરળ છે એક અને પાંચ કારણ કે તે એક અવિભાજ્ય સંખ્યા છે તેવી સંખ્યાના બે જ અવયવ મળે એક અને તે સંખ્યા પોતે બારના અવયવ તેના ઘણા બધા અવયવ મળે એક બે ત્રણ ચાર છ અને બાર જુઓ કે આ બંનેમાં સામાન્ય અવયવ ફક્ત એક જ દેખાય છે આમ પાંચ અને બારનો પાંચ અને બારનો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર એક વધુ એક દાખલો ગણીએ છ અને બારનો ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવીએ છ અને બાર આપણે બારનો ઉપયોગ ઘણો કર્યો છે છ ના અવયવ મેળવીએ એક બે ત્રણ અને છ બારના અવયવ એક બે ત્રણ ચાર છ અને બાર ફરીથી એક બંનેનો સામાન્ય અવયવ છે જ બે પણ બંનેનો સામાન્ય અવયવ છે ત્રણ પણ એક સામાન્ય અવયવ છે અને છ પણ બંનેનો સામાન્ય અવયવ છે હવે કહો કે બંનેનો ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કયો છે તે મળે છ અહીં લખીએ કે છ અને બારનો ગુરુત્તમ સામાન્ય અવયવ છ છે જુઓ કે તે આ બંનેમાં જુઓ કે તે આ બંને સંખ્યામાંથી જ એક સંખ્યા છે કારણ કે છ વડે બારને નિશેષ ભાગી શકાય અહીં સુધી રાખીએ આશા રાખીએ કે તમને આ પ્રકારના ગુસ્સાના દાખલા ગણતા હવે આવડશે